ધોરણ 9ના વિજ્ઞાન વિષયના વિભાગ ડીના પ્રશ્નો વિશે આપણે વાત કરીશું. આ પ્રશ્નો એવા છે જે પૂછાઈ શકે એવા છે અને ખૂબ જ આઈએમપી પ્રશ્નો એવા આ વિડીયોમાં પ્રશ્નો લેવામાં આવેલા છે. હવે આપણે શરૂઆત કરીએ કે સૌ પ્રથમ છે વિભાગ ડી. વિભાગ એથી સી સુધીના પ્રશ્નો આપણે પહેલાં વિડીયોમાં જોયા હતા. આ વિડીયોમાં આપણે ડી વિભાગથી શરૂઆત કરીશું. તો પ્રકરણ 3ના પ્રશ્નો અહીં નીચે આપવામાં આવેલા છે. નીચેના આણ્વીય દળો ગણો. તો અહીં પ્રકરણ 3ના 6 સુધીના પ્રશ્નો 6 પ્રશ્નો લેવામાં આવેલા છે. ત્યારબાદ આવે છે પ્રકરણ 11. પ્રકરણ 11ના પ્રશ્નો સ્ક્રીન પર જોઈ શકાય છે. તમે વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અહીં પ્રકરણ 15ના પ્રશ્નો છે તે આપણે જોઈએ. એક પ્રશ્ન છે, ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપો અને તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો. ત્યારબાદ બીજો પ્રશ્ન, નિંદન એટલે શું, નિંદનના ઉદાહરણ, તેના નિયંત્રણની જરૂરિયાત અને નિયંત્રણની રીતો જણાવો. ત્રીજો પ્રશ્ન, ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો સમજાવો. 4. આંતરપાક કે આંતરખેડ અને પાકની ફેરબદલીથી શું લાભ થાય છે. 5. ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે. 2. પશુપાલનથી શું લાભ થાય છે. 6. સેન્દ્રીય ખાતરના પ્રકાર સમજાવો. તો આ ખૂબ જ આઈએમપી એવા પ્રશ્નો છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ 11ના આઈએમપી પ્રશ્નો. તો પ્રકરણ 11માંથી લેવામાં આવેલા પ્રશ્નો અહીં જોઈ શકાય છે. એક પહેલો પ્રશ્ન છે, પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો અને ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો. 2. 10 કેજી દળવાળા પદાર્થને એચ મીટર ઊંચાઈએ ઊંચકવા કરવું પડતું કાર્ય 500 જે હોય તો એચનું મૂલ્ય શોધો. 2. 0.01 કેમી ઊંચાઈથી પડતો 1000 જી દળવાળો પદાર્થ જમીન પર આવે ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી હોય. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ટૂંકનોટ લખો પાવર. 4. નીચેના દાખલા ગણો. તો અહીં 1 અને 2 સુધી દાખલા આપવામાં આવેલા છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, 2 તફાવતો લેવામાં આવેલા છે. 1 છે ઉર્જા અને પાવર, 2 છે કાર્ય અને કાર્યત્વરા. ત્યારબાદ 6ઠો પ્રશ્ન, સ્થિતિ ઉર્જા એટલે શું, એમ દળવાળા પદાર્થને સંદર્ભ સપાટી પરથી એચ ઊંચાઈએ લઈ જતા તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. તો અહીં પ્રકરણ 11ના પ્રશ્નો આપણે જોયા. હવે છે પ્રકરણ 3. પ્રકરણ 3ના પ્રશ્નો જોઈએ. તો પ્રકરણ 3માં છે, અહીં પ્રશ્ન જોઈ શકાય છે કે આણ્વીય દળ ગણો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેના સંયોજનોના રાસાયણિક સૂત્રો લખો. એમોનિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ. ત્રીજો પ્રશ્ન છે, આર્યન એટલે શું, તેમનું વર્ગીકરણ કરો. ત્યારબાદ 4ઠો પ્રશ્ન, રાસાયણિક સૂત્ર એટલે શું, રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ. 5મો પ્રશ્ન, દ્વિઅંગી સંયોજનો એટલે શું, આ સંયોજનોના સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે. ત્યારબાદ 6ઠો પ્રશ્ન અહીં જોઈ શકાય છે. તો આ ખૂબ જ એવા આઈએમપી પ્રશ્નો હતા જે દ્વિતીય અને વાર્ષિક બેઉ પરીક્ષામાં આવી શકે તેવા છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.